હેલો સ્ટુડન્ટ કેમ છો મજામાં પાંચમા ધરણમાં આપણે અગિયારમાં ચેપ્ટરમાં આજે જોવાનું છે રાજાની વાર્તા તો તમારે રાજાની વાર્તા ગણિતના ગણિત સબ્જેક્ટમાં ક્યાંથી આવી પણ આપણે જોઈએ એક રાજા તેના સુથારો જેગુ અને અનારથી ખૂબ જ ખુશ હતો તેઓએ રાજા માટે એક ખૂબ જ મોટો સુંદર પલંગ બનાવ્યો સુથારોએ ખુશ થઈ અને રાજા માટે પલંગ બનાવ્યો આથી રાજા ચેગુને થોડીક જમીન અને અનારને થોડુંક સોનું ભેટ આપવા ઈચ્છતા હતા બંને સુધારને અલગ અલગ ભેટ આપવા ઈચ્છતા હતા ચેગુ ખુશ હતો તેણે સો મીટરનો એક તાર લીધો તેના વડે અલગ અલગ માપના લંબચોરસ બનાવવાના પ્રયત્ન કર્યા ચેગુ ખૂબ ખુશ હતો કેમ કે તેને શું મળવાનું છે જમીન મળવાની છે તેણે દસ મીટર અને ચાલીસ મીટર માપનો લંબચોરસ બનાવ્યો દસ મીટર અને ચાલીસ મીટર તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય તો એક ચોક ચાર ને બે જીરો ચારસો તો તેનું ક્ષેત્રફળ લંબચોરસ છે એટલે તેનું ક્ષેત્રફળ કેટલું થયું તો તેનું ક્ષેત્રફળ ચારસો મીટર હતું આથી ત્યારબાદ તેણે ત્રીસ મીટર અને વીસ મીટરના માપનો લંબચોરસ બનાવ્યો તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય તો ત્રીસ મીટર અને વીસ મીટર ત્રણ દુ છ અને બે જીરો એટલે તેનું ક્ષેત્રફળ કેટલું થાય તો છસો છસો ચોરસ મીટર તેનું ક્ષેત્રફળ થાય શું તે પહેલા લંબચોરસ કરતાં વધારે છે તો આનું કેટલું છે તો આનું ચારસો છે અને આનું છસો છે તો આ પહેલાં લંબચોરસ કરતાં વધારે છે અહીંયા છે આ હું જમીનનો આ ટુકડો લેવા ઈચ્છું છું તે આઠસો ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવે છે કેટલું ક્ષેત્રફળ ધરાવે છે આઠસો ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવે છે હવે આપણે અહીં જોઈએ કે આ સો મીટરના તારથી તે બીજા લંબચોરસ બનાવી શકે છે આ જેવી રીતે એણે દસ મીટર ને ચાલીસ મીટર ત્રીસ મીટર ને વીસ મીટર એવી રીતે બીજા બીજા લંબચોરસ બનાવી શકે છે હા તો અલગ અલગ માપથી તે લંબચોરસ બનાવી શકે છે કે ભાઈ પચીસ મીટર પચીસ મીટરનું લંબચોરસ એવું પણ બનાવી શકે પછી પાંત્રીસ મીટર પંદર મીટર એવી રીતે પણ બનાવી શકે આ તમામ લંબચોરસથી કોનું ક્ષેત્રફળ વધુ થશે તે અંગે ચર્ચા કરો

પાંચ સાતને પાંચ બારો બે વધી એક ત્રણ ને બે પાંચ તો ક્ષેત્રફળ કેટલું થાય તેનું તો ક્ષેત્રફળ કેટલું થાય તો પાંચસો ને પચીસ ક્ષેત્રફળ થાય અને જો આપણે પચીસ પચીસ મીટર ગુણ્યા પચીસ મીટરનો તેનું ક્ષેત્રફળ કેટલું થાય તો तो 25 મીટર * 25 25 25 નો વર્ગ 625 25 * 25 બે સંખ્યાનો શૂન 5 તો 10 શૂન વધી 1 2 2 4 ને 1 5 5 * 5 2500 5 + 2 5 * 10 ને 2 12 5 2 6 600 ને 625 ક્ષેત્રફળ કેટલું થાય 625 ચોરસ મીટર અહીંયા પણ ચોરસ મીટર હવે અહીં પાંચસો ને થાય અહીં છસો ને થાય તો કોનું ક્ષેત્રફળ વધુ હોય તો છસો ને તો પચીસ ગુણ્યા પચીસ મીટરનું હોત તેનું ક્ષેત્રફળ વધારે હોય પણ આપણને શું કહે છે અહીં આઠસો ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવે છે તો ચેગુની પત્ની તે તારની મદદથી ચેગુને વર્તુળ બનાવવાનું કહે છે તે જાણતી હતી કે તેનું ક્ષેત્ર પણ આઠસો ચોરસ મીટર થશે અહીં આપણને આપી દીધું છે હવે વિદ્યાર્થીઓ અનાર જે ગુનું પૂરું થયું હોય અનાર અનાર આઠસો ચોરસ મીટર જમીન ઘેરાઈ શકે તે પ્રમાણે હદ બનાવવાના વિવિધ પ્રયત્નો કરવા લાગ્યો કેમ કે તેને જમીન મળવાની હતી તેણે વિવિધ માપના લંબચોરસ એ બી અને સી બનાવ્યા તે પ્રત્યેક હદની લંબાઈ શોધો આ લંબચોરસ માટે તેને કેટલો સોનાનો તાર મળશે હવે અહીં આપણને એ બી સીડી એ પ્રમાણે આપ્યા છે અને તે શું કરે છે હદ બનાવવા વિવિધ પ્રયત્નો કરે છે હદ એટલે તેની પરિમિતિ થઈ તો પરિમિતિ તો અહીં આપણને એને ચાલીસ મીટર અને વીસ મીટર એ પ્રમાણે કોશિશ કરી તો એ માટે સોનાનો તાર બરાબર શું કરશું આપણે તારની પરિમિતિ તારની પરિમિતિ તો આપણે બે કંશમાં લંબાઈ વત્તા બે કંશમાં લંબાઈ વત્તા પહોળાઈ બે કંશમાં કેટલી આપેલી છે આપણને ચાલીસ વત્તા વીસ તો બે કૌંશમાં સાહીઠ બરાબર સા છ દુ બાર અને ઝીરો લગાવ્યો એકસો વીસ મીટર તો આપણે અહીં લખીશું એકસો વીસ મીટર એનામાં આ પ્રમાણે પણ આમાં પણ આ પ્રમાણે કર્યું અને આમાં પણ આ જ પ્રમાણે કર્યું હવે એણે ફરી એક પ્રયત્ન કર્યો આઠ હજાર મીટર ગુણ્યા જીરો પોઈન્ટ એક મીટર આથી તેને સોનાનો તાર તો એનામાં પણ આ પ્રમાણે આપણે સૂત્ર મૂકી અને કરીશું તો બે કૌંસમાં આઠસો મીટર ગુણ્યા જીરો પોઈન્ટ એક મીટર તો આઠ દુ સોળ તો સોળ અને બે ત્રણ જીરો લગાવી એટલે સોળ હજાર મીટર હવે તમે સમજ્યા કે રાજા પા રાજા શા માટે બેહોશ થઈ ગયા તો ભાઈ આટલું બધી જમીન આટલું બધું સોનું રાજા ક્યાંથી લાવે તો રાજા તો બેહોશ થઈ ગયા હવે વિદ્યાર્થીઓ તમારે આનામાં કશું લખવાનું નથી પરંતુ આ તમારી સમજ માટે હતું પરંતુ શાંતિથી વિડીયો સાંભળજો હસ્તુ